नमस्कार मित्रों, हूँ छू राम भरत। मित्रों, जेने 10 पास करेलू से अने आईटीआई करवा मागता होय तो एना माटे अत्यारे आईटीआई में एडमिशन फॉर्म भरावा शुरू थई गया छे। 2022 में आईटीआई फॉर्म भरावा अत्यारे शुरू थई गया छे, तो एना विषे भी तमाम विगत जाणीशुं आपणे के एना माटे लायकात शुं शुं जोशे, एना माटे डॉक्युमेंट शुं शुं जोशे फॉर्म भरवा माटे, त्यारबाद फॉर्म भरवा माटे छेल्ली तारीख कई छे, कई तारीख सुधीमां तमारे फॉर्म भरी देवाना रहेशे, तो आवी तमाम विगत आ वीडियोना माध्यमथी आपणे जाणीशुं। वीडियोने अंत सुधी जोता रहेजो। तो चालो शुरू करिए। तो तमे आ नोटिफिकेशन द्वारा तमे जोई शको छो आईटीआईनी फॉर्म भरावा अत्यारे शुरू थई गया छे। सौ प्रथम जे छे ए राज्य सरकारनी ग्रांटेड अने स्वनिर्भर औद्योगिक तालीम संस्थाओ खाते चालता विविध प्रकारना बे होय छे, बे पेटर्न होय छे, कि एक एनसीवीटी होय छे अने एक जीसीवीटी होय छे। तो पेटर्नना व्यवसायमां प्रवेश मेळवा माटे प्रवेश पात्रता धरावता उम्मेदवारो माटे 2022 भरवापात्र बैठकों माटे ऑनलाइन प्रवेश फॉर्म भरती प्रक्रिया शुरू थई गई छे। तो ऑनलाइन फॉर्म भरवा माटेनी वेबसाइट पण अहीं आपेली छे, जे तमे अहीं जोई शको छो itiadmission.gujarat.gov.in। आ वेबसाइट पर जई अने तमारे ऑनलाइन फॉर्म भरवानुं रहेशे। कई तारीख सुधीमां? तो कि 2/5/2022 थी 15/6/2022 સાંજના 5 વાગ્યા સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે, સબમિટ કરી દેવાનું રહેશે, અને રજિસ્ટ્રેશન ફી જે છે ફક્ત 50 રૂપિયા રાખેલી છે, જે નોન રિફંડેબલ છે। ઓનલાઈન પદ્ધતિથી જ તમારે આ ફી ભરવાની રહેશે। ઉમેદવારે તેના પસંદગીના સ્થળ, વ્યવસાય વગેરે મુજબ તેની પસંદગીની તમામ આઈટીઆઈ તેમજ તમામ ટ્રેડની પસંદગી મુજબ ક્રમ નક્કી કરી અને તમારે ચોઈસ ફિલિંગ કરવાની રહેશે, મતલબ કે આઈટીઆઈની પસંદગી કરવાની રહેશે, જે તે તમે તાલુકા હોય અથવા તો ગામડામાં હોય અને તમારી નજીકના જે આઈટીઆઈ હોય તે તમારે પસંદ કરવાના રહેશે, જે તમે જ્યારે પણ તમે ફોર્મ ભરવા જશો ત્યારે તમને લાસ્ટમાં એનું ઓપ્શન તમને મળી રહેશે। ત્યારબાદ એક વખત રજિસ્ટ્રેશન થઈ ગયા પછી જો તમારે કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરવા ઈચ્છતા હોય તો નજીકના હેલ્પ સેન્ટરની મુલાકાત લેવાની રહેશે। તમારે નજીકની જે આઈટીઆઈ હોય તો ત્યાં તમારે મુલાકાત લેવાની રહેશે। કઈ તારીખ સુધીમાં? તો કે 18/6/2022 થી 20/6/2022 બે દિવસ સુધીમાં તમારે સુધારા વધારા કરી લેવાના રહેશે। ઉમેદવારે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતા પહેલાં ફોર્મ ભરવાની સંબંધે જરૂરી માર્ગદર્શિકાઓ, સૂચનાઓ જે હોય તો તે આઈટીઆઈની જે ઓફિશિયલી આ વેબસાઇટ જે છે તો એના ઉપર જઈ અને તમારે પહેલાં સૂચનાઓ જે છે એ વાંચી લેવાની રહેશે, જેથી તમને ખ્યાલ આવે, ફોર્મ ભરવામાં કોઈ મિસ્ટેક ના થાય। એટલા માટે જે તે સૂચનાઓ હોય એ તમારે સૌ પ્રથમ વાંચી લેવાની અને ત્યારબાદ જ ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ 5મા નંબરની વાત કરીએ તો સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ઉપલબ્ધ વ્યવસાયોની વિગત, અરજી ફોર્મ ભરવા સંબંધિત સામાન્ય સૂચનાઓ, પ્રવેશના નિયમો, મેરિટ યાદી નક્કી કરવાની પદ્ધતિ કેવી રીતના હોય છે, સંસ્થાકીય સ્ટાઇપેન્ડ, રિઝર્વેશન પોલિસી સંબંધિત વ્યવસાયોમાં પ્રવેશ પાત્રતા, ટ્યુશન ફી, કોમન્સન ડિપોઝિટ વગેરે તમામ વિગતો માહિતી પુસ્તકમાં દર્શાવેલી છે, જે ઉપરોક્ત વેબસાઇટ મતલબ કે આઈટીઆઈની વેબસાઇટ જે છે ત્યાં એમાં આપેલી છે, જે તમારે ડાઉનલોડ કરી અને વાંચી લેવાની રહેશે। ત્યારબાદ સરકારી ગ્રાન્ટેડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના વ્યવસાયોમાં ભરવાપાત્ર બેઠકો પણ એ જ વેબસાઇટમાં મૂકવામાં આવશે। તો એ વેબસાઇટ જ્યારે પણ તમે ફોર્મ ભરી દો અને ત્યારે જ્યારે પણ મેરિટ બાર પાડવાનો સમય આવે ત્યારે એ વેબસાઇટ ઉપર જ મૂકવામાં આવશે, ત્યારે તમારો વારો આવશે અને એ વેબસાઇટ તમારે ચેક કરતી રહેવાની રહેશે। રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ સ્વનિર્ભર સંસ્થાઓ ખાતે પ્રવેશ અંગેના માર્ગદર્શન માટે નજીકના કોઈપણ હેલ્પ સેન્ટરમાં તમે મુલાકાત કરી શકો છો। 11 થી 5 ટાઈમ છે અને આ ઉપરાંત નીચે મુજબના હેલ્પ સેન્ટરો ખાતે ટેલિફોનિક દ્વારા પણ તમે માર્ગદર્શન મેળવી શકો છો, જે માર્ગદર્શન જે છે એ આ પ્રમાણે છે। આમાં ઝૂમ નહીં થઈ શકે, ઝૂમ થઈ શકશે પરંતુ તમને કદાચ નહીં દેખાતું હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત નથી। આ જે ફોટો જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક જે છે રાખી દઈશ, તો ત્યાંથી તમે ઓપન કરી શકશો અને ડીપમાં વાંચી શકશો અને આ વેબસાઇટ જે છે આઈટીઆઈની
तो ये पण नीचे डिस्क्रिप्शन बॉक्स में हूँ राखी दईश, तो त्यांथी तमे डायरेक्ट फॉर्म पण भरी शकशो। अहीं आ बधा नंबरो आपेला छे, तो अहीं तमारे कोई पण माहिती जोईती होय तो तमे आमां फॉर्म फोन करी शकशो। बराबर, एनो टाइम छे 11 થી 5 નો, तो 11 થી 5 ની વચ્ચે જ તમારે ફોન કરવાનો રહેશે। અધર ટાઈમમાં તમારો કોલ જે છે રિસીવ નહીં થઈ શકે। ત્યારબાદ ડોક્યુમેન્ટની વાત કરીએ, તો ડોક્યુમેન્ટમાં એક ફોટો, પાસપોર્ટ સાઇઝ ફોટો, પછી ત્યારબાદ તમારું આધાર કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, જાતિનો દાખલો જે છે તો EWS હોય, OBC અને SC ST માટે જ છે, જનરલ કેટેગરી માટે નથી। નોન ક્રિમિનલ સર્ટી ફક્ત OBC માટે છે। બેંકની પાસબુક કે જે તમારું ખાતું ચાલુ હોય, IFSC કોડ કમ્પ્લીટ દેખાતો હોય, તો એવી પાસબુક જે છે એમાં જોશે, કારણ કે એમાં જ તમારી જે પણ કોઈ પણ સ્કોલરશીપ જે છે તે જમા થતી હોય છે। ધોરણ 10ની તમામ માર્કશીટ, તમામ એટલા માટે કે જેને 1થી વધારે ટ્રાય આપેલી હોય તો એવા લોકોને તમામ માર્કશીટ, બાકી એક જ માર્કશીટ તમારે રજૂ કરવાની રહેશે। તો આ પ્રમાણે તમે અત્યારે ITIમાં એડમિશન મેળવવા માગતા હોય તો એના ફોર્મ જે છે અત્યારે શરૂ થઈ ગયા છે। ITIની ઓફિશિયલી વેબસાઇટમાં એના ફોર્મ ભરાવા શરૂ થઈ ગયા છે। 15/6/2022 સાંજના 5 વાગ્યા સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે। તો આ હતી આજની માહિતી મિત્રો। આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો, શેર કરજો, જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આના વિશે માહિતી મળી શકે। અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ।